હલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં. આપણે ગયા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 10 પૂરું કર્યું. રેડી, આજે ચેપ્ટર નંબર 11 શરૂ કરીએ છીએ. 10માં ચેપ્ટરની અંદર સદીશનું બીજગણિત, એટલે સદીશો પરનો સરવાળો, ગુણાકાર, બાદબાકી, બે સદીશ વચ્ચેનો ખૂણો, બે સદીશ સંરેખ હોવાની શરત, બે સદીશ સમાંતર હોવાની શરત, બરાબર છે? અલગ અલગ આપણે કન્ડિશન જોઈ, બે સદીશ વચ્ચેનો ખૂણો મેળવવાનું સૂત્ર જોયું, બરાબર છે? ત્રણ સદીશો સમતલી હોવાની શરત, ત્રણ બિંદુઓ સમરેખ હોવાની શરત, એવી ઘણી ઝીણી ઝીણી બાબતો આપણે જોઈ. ડોટ ગુણાકાર કઈ રીતે થાય, ક્રોસ ગુણાકાર કઈ રીતે થાય, પેટી ગુણન કઈ રીતે થાય, બરાબર છે? એનો ઉપયોગ શું છે, એવું આપણે બેઝિક નોલેજ લઈ લીધું છે. હવે એ જે નોલેજ છે ને એનો આપણે ઉપયોગ કરવાનો છે 11માં ચેપ્ટરની અંદર. બરાબર, સદીશની દિક કોસાઇન, દિક ખૂણાઓ, દિક ગુણોત્તર, આવી નાની નાની બાબતોની પણ આપણે વાતચીત કરી લીધી હતી. રેડી, હવે ત્રિપરિમાણીય ભૂમિતિ છે એ બે ચેપ્ટરનું કોમ્બિનેશન છે. એક છે અવકાશમાં રેખા, થ્રી ડાયમેન્શનલ રેડી રેખા છે, અને બીજું ચેપ્ટર છે સમતલ. રેડી, સમતલ આપણે જે ભણીએ છીએ એ આ બે ચેપ્ટરનું કોમ્બિનેશન છે, એ ચેપ્ટર નંબર 11ની અંદર છે. એટલે એક સાથે બે ચેપ્ટરો છે. હવે 11માં ચેપ્ટરમાં ત્રિપરિમાણીય ભૂમિતિ, ત્રિપરિમાણ, થ્રી ડાયમેન્શનલ, ત્રિપરિમાણને આર થ્રી વડે દર્શાવવામાં આવે છે. કેના વડે? આર થ્રી. આર થ્રી નો મતલબ ત્રિપરિમાણ થાય, અને આર ટુ નો મતલબ દ્વિપરિમાણ થાય. રેડી, એટલે એમાં શું હોય, તમને અહીંયા છે બે વાસ્તવિક સંખ્યાઓ હોય ને, વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ હોય, એક્સ ને વાય આર માંથી લેવાના હોય. અહીંયા ત્રણ વાસ્તવિક સંખ્યાઓની ત્રય હોય, એટલે એને આર ક્યુબ, આર ક્રોસ આર ક્રોસ આર જેવું હોય. રેડી, એક્સ વાય અને ઝેડ કોઓર્ડિનેટ સિસ્ટમ હોય. ઓકે, એટલે અહીંયા ઓનલી થ્રી ડાયમેન્શનલ જ આવવાનું છે, ટુ ડાયમેન્શનલ છે જ નહીં. ઓકે, પહેલા આપણે રેખા ભણવાનું થશે, અવકાશમાં રેખા. આપણે ટુ ડીમાં રેખા ભણી ગયા, હવે થ્રી ડીમાં રેખા ભણવાની છે. ટુ ડીમાં આપણે રેખાનો ઢાળ, બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, ઢાળ બિંદુ સમીકરણ, રેડી, એ બધી વસ્તુ આપણે, બે રેખા વચ્ચેનો ખૂણો, બે સમાંતર રેખા વચ્ચેનું લંબઅંતર, આવું ઝીણું ઝીણું આપણે 11મું ચેપ્ટર, સોરી 10મું ચેપ્ટર આપણે રેખાઓ ચેપ્ટરમાં ભણી ગયા છીએ 11માં ધોરણમાં. રેડી, એનો થોડો થોડો અંશ, થોડા ઘણા અંશે ઉપયોગ અહીંયા થશે, એના જેવું તમને લાગશે, કારણ કે એ ટુ ડીમાં હતું, આ થ્રી ડીમાં છે. રેડી, એટલે આપણે સદીશ સ્વરૂપે ભૂમિતિ છે. ઓકે, હવે અહીંયા આપણે સૌ પ્રથમ રેખાઓ જોશું, રેખા ચેપ્ટર થવાનું કરીએ. રેડી, રેખાઓ થ્રી ડાયમેન્શનલમાં જો રેખા આવેલી હોય ને, આ થ્રી ડાયમેન્શનલ જીઓમેટ્રી, અહીંયા આપણે ઝેડ એક્સિસ લેશું, તમને ખબર જ છે, અહીંયા આપણે વાય એક્સિસ લઈએ છીએ, અને અહીંયા આપણે એક્સ એક્સિસ લઈએ છીએ. આ છે એક્સ અક્ષની ધન દિશામાંનો સદીશ, એકમ સદીશ, એટલે આઈ કેરેટ થયું. વાય એક્સની ધન દિશામાંનો સદીશ જે કેરેટ થયું, અને આ ઝેડ અક્ષની ધન દિશામાંનો સદીશ કે કેરેટ થયો. આ એકમ સદીશો છે બધા. ઓકે, હવે અને આ ત્રણેય અક્ષોના છેદ બિંદુને આપણે શું કહીએ છીએ, ઉગમ બિંદુ ઓ, 0 0 0. આ વાય એક્ષની ધન દિશા થઈ, આ વાય એક્ષની ઋણ દિશા થઈ, ઝેડ એક્ષની ધન દિશા થઈ, ઝેડ એક્ષની ઋણ દિશા થઈ, એક્સ અક્ષની ધન દિશા થઈ, એક્સ અક્ષની ઋણ દિશા થઈ. હવે માનો કે કોઈ આમાં એક રેખા આવેલી છે, આ રેખા, એને આપણે એલ વડે દર્શાવી, રેખાને કેના વડે દર્શાવી, એલ, કેપિટલ એલ વડે રેખાને આપણે દર્શાવી. હવે આ રેખા છે ને, એમાં શું હોય, આપણે ટુ ડીમાં શું રેખાનો ઢાળ હતો, સ્લોપ હોય, એ તો ટુ ડાયમેન્શનલમાં જતી રહે રેખા. આમાં આમ અહીં રેખા છે ત્રણ બધી દિશાઓમાં ફરશે, કોઈ પણ આમાં ઢાળ માત્ર ત્યારે આપણે એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો જો રેખાનો તમને ખબર હોય ને, રેડી, તો તમે એમ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા પરથી ડાયરેક્ટ આપણે ઢાળ મેળવી લેતા હતા. અહીં માત્ર એક શખ્સ સાથેના ખૂણાથી ઢાળ નક્કી થશે નહીં રેખાનો, એટલે અહીંયા ઢાળ કહેતા હતા. ઢાળ એટલે દિશા થઈ, રેખા છે આ દિશામાં જાય છે, થીટા બરાબર 30 અંશ હોય તો 30 અંશના ખૂણે રેખા જાય છે, 40 અંશ ખૂણો એટલે 40 અંશ, દિશા બદલાય, ખૂણો બદલાય, શિરોલંબ હોય તો ઉપરની દિશામાં, 0 હોય તો આમ, પાઈ હોય તો આમ, એટલે થીટા છે ને એ તમને રેખાનો ઢાળ છે એ દર્શાવે. ઢાળ એટલે એની દિશા નક્કી કરે છે. તો અહીંયા માત્ર એક જ વાય અક્ષ કે એક્સ અક્ષ કે ઝેડ અક્ષની દિશા સાથે ખૂણો માપવાથી તમારે ઢાળ નક્કી થશે નહીં, કારણ કે આ રેખા આમ આમ તો ફરતી હોય અને આમ બધી બાજુ ફરતી હોય.
ત્રણેય અક્ષ સાથેના ખૂણાઓ જોઈએ. આ રેખાથી આમ નીકળે છે તો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો કોણ જોઈએ, y અક્ષની ધન દિશા સાથેનો ખૂણો કોણ જોઈએ અને z અક્ષની ધન દિશામાંનો ખૂણો કોણ જોઈએ. x અક્ષ y અક્ષ આના માટે જોઈએ છે. આમ બહાર નીકળે છે રેખા, આમ બરી આવી રેખા છે કોઈ 3 ડાયમેન્શનલ બોર્ડમાંથી બહાર આવે છે 3D, તો એનો z કોઓર્ડિનેટ પણ તમારે જોશે. રેડી? એટલે અહીંયા અક્ષ કોઈ પણ રેખા છે ને એની દિશા છે માત્ર એક ખૂણાની મદદથી નક્કી થશે નહીં. કોઈ x એક અક્ષ સાથેના ખૂણાથી નક્કી નહીં થાય, ત્રણે ત્રણ અક્ષ સાથેના ખૂણાઓ જોશે. એટલે રેખા જે અક્ષો સાથે જે ખૂણા બનાવે છે આપણે શું કહેશું, દિક ખૂણાઓ કહેશું. રેખાએ અક્ષોની ધન દિશાઓ સાથે બનાવેલ ખૂણાઓને દિક ખૂણાઓ કહે છે. રેડી? આપણે દિક ખૂણાઓ કહીએ છીએ. અહીંયા સદિશ 11માં 10માં ચેપ્ટરમાં આપણે સદિશ અક્ષોની ધન દિશા સાથે બનાવેલા ખૂણાઓને આલ્ફા બીટા ગેમા અનુક્રમે એક્સ વાય અને ઝેડ અક્ષ સાથે બનાવેલા ખૂણાને દિક ખૂણાઓ કહે છે. એ સદિશની જગ્યાએ અહીંયા રેખા આવી ગઈ. રેખાએ અક્ષો સાથે બનાવેલા ખૂણાઓના શું કહેવામાં આવે છે, દિક ખૂણાઓ આપણે કહીએ છીએ. રેડી? દિક ખૂણાઓ કહીએ છીએ, દિક ખૂણાઓ કહીએ છીએ. રેડી? જેને આલ્ફા બીટા અને ગામા વડે દર્શાવવામાં આવે છે. આલ્ફા બીટા અને ગામા વડે દર્શાવવામાં આવે છે. આલ્ફા એટલે એક્સ અક્ષની ધન દિશા સાથે, બીટા એટલે વાય અક્ષની ધન દિશા અને ગામા એટલે ઝેડ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો થઈ ગયો. આ રેખાનું આલ્ફા બીટા અને ગામા તમને ખબર હોય ને તો રેખાની દિશા નક્કી થઈ ગઈ. રેખા છે ને એની દિશા છે કોઈ એક સદિશ નક્કી કરશે. માનો કે આ સદિશ છે એટલે એ બી સદિશ છે. એ જે દિશામાં જશે ને એ જ દિશામાં રેખા આગળ વધે છે. ધારો કે તો રેખાની દિશા એટલે સદિશ બી ની દિશા થઈ ગઈ. તો રેખા સાથે તમે કોઈ પણ ક્રિયા કરી શકતા નથી, કારણ કે તમને રેખા વિશે કઈ અનુભવ જ નથી. તો તમે શું કરશો, તો કે આપણે 10માં ચેપ્ટર ની અંદર સદિશ સાથે બધી પ્રક્રિયાઓ સમજાવી. સદિશ નો દોઢ ગુણાકાર, બે સદિશ નો દોઢ ગુણાકાર, બે સદિશ નો ક્રોસ ગુણાકાર, બે સદિશ સમાંતર છે કે નહીં એ નક્કી કરતા આવ્યું, બે સદિશ સમરેખ છે કે નહીં એ જોતા આવ્યું, બે રેખા વચ્ચેનો ખૂણો, બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવતા શીખવાડ્યું, એટલે ત્રણ સદિશ સમતલ્ય છે કે નહીં એ તમને શીખવાડ્યું, બધું જ બે સદિશ અથવા બેથી વધારે સદિશ સાથે શીખવાડેલું છે. તો અહીંયા આ રેખા એવી, તો રેખા સાથે તો આપણે 10માં ચેપ્ટરમાં કંઈ ભણાવેલું નથી. તો રેખા જે દિશામાં આગળ વધે છે ને એ જ દિશામાં આવતા હોય એનો કોઈ પણ સદિશને રેખાની દિશા કહે છે. મે બી ને શું કહેવાય, રેખાની દિશા. 2D માં રેખાનો ઢાળ હોય, જ્યારે 3D માં રેખાની દિશા હોય એ કોઈ એક સદિશ નિશ્ચિત કરે. માનો કે આ સદિશ છે આ દિશામાં જાય છે, તો એ દિશામાં જે રેખા હોય એ રેખાને, એ રેખા છે ને એના માટે આ જે સદિશ છે એનો શું થાય, દિશાયુક્ત સદિશ થઈ જાય. સમજાણ? માનો કે એક્સ અક્ષની દિશામાં કોઈ એક જાય છે રેખા, તો એ રેખા છે ને એ દિશા એક્સ અક્ષ પોતે થઈ જાય. વાય અક્ષની દિશામાં કોઈ રેખા જતી હોય તો જે કેરેટ છે એ રેખાની દિશા થઈ ગઈ, કારણ કે જે વાય અક્ષની દિશામાં જે સદિશ છે ને આપણે જે કેરેટ કહીએ છીએ. એકમ સદિશ હોવી જરૂરી નથી, ન હોય તો એ ચાલે, એવું ન હોય કે એકમ સદિશ જ હોવું. માનો કે આ કોઈ સદિશ એ છે તો આ એ કેરેટ છે, દિશા તો બેની સેમ જ હોય, ખાલી લંબાઈમાં ફેરફાર થાય. લંબાઈમાં ફેરફાર કરવાથી એનું મૂલ્ય, એનું દિશા ન બદલાય. માનો કે 4 એકમ માનવાળો સદિશ હતો, 1, 2, 3 અને 4 એ છે, એ કેરેટનું માન તો 1 એકમ જ હોય પણ દિશા નહીં બદલાય એકમ સદિશ મેળવવાથી. એટલે કે આની એ કેરેટની દિશા બોલો કે સદિશ એની દિશા બોલો, બે એક જ થાય. જ્યારે પણ દિશાની વાત આવે ત્યારે હંમેશા એકમ સદિશ લઈ લેવામાં આવે છે, કારણ કે એનો દોઢ ગુણાકાર કરવાથી મૂલ્ય ન બદલાય બીજા કોઈ સદિશનું, માત્ર દિશા આપવામાં આવે છે. હું એમ લખું છું કે 5 એકમ એક શખ્સની દિશામાં, તો હું એક શખ્સની દિશામાંનો સદિશ આઈ કેરેટ છે એ મૂકી દઉં. માનો કે કોઈ સદિશ છે બીજો 3i કેરેટ, એ પણ એક શખ્સની દિશામાંનો જ સદિશ છે, તો 5 એકમ એક શખ્સની દિશામાં, તો મને એમ કે 3i વડે ગુણું તો 15 મૂલ્ય થઈ જાય. માત્ર એકમ સદિશ વડે ગુણવાથી અદિશને તમે દિશા આપવી હોય ને કોઈ પણ વખતે ત્યારે એને એકમ સદિશ વડે ગુણવા, એટલે i વડે જ ગુણવું એવું જરૂરી નથી. માનો કે એની દિશામાં મારે 10 એકમ માનવાળો સદિશ જોઈએ છે, તો એની દિશાને કહેવાય 1 કેરેટ. 10 એકમને હું 1 કેરેટ વડે ગુણી નાખું એટલે આ એની દિશામાં 10 માનવાળો સદિશ થઈ ગયો. એવું જ અહીંયા રેખામાં પણ એવું જ છે.
એની રેખાની દિશામાં કે એની વિરુદ્ધ દિશામાં રહેલા સદિશ શું કહેવામાં આવે છે? એની દિશા કહેવામાં આવે છે. રેખાને બે બાજુ દિશા હોય, આ બાજુ દિશામાં અનંત સુધી વિસ્તરેલી હોય રેખા, આ બાજુ પણ હોય. જો આ બાજુની દિશાને તમે બી કહેતા હોય તો આ બાજુની દિશાને માઇનસ બી કહેવાય. જો આ બાજુની દિશાને તમે બી કહેતા હોય તો આ બાજુની દિશાને માઇનસ માઇનસ બી કહેવાય. એટલે કોઈ પણ એક દિશાને આપણે અનુસરતા હોઈએ છીએ. એટલે આને આલ્ફા બીટાને શું કહેવામાં આવે છે? દિગ ખૂણાઓ કહે છે. પછી કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમા, કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમાને રેખાની દિકોસાઇન કહે છે. રેખાની શું કહેવામાં આવે છે? દિકોસાઇન કહેવામાં આવે છે. ઉમાં આલ્ફા બીટા ગેમાને સદિશના દિક ખૂણાઓ કહેવાય અને કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમાને સદિશને દિકોસાઇન કહેવામાં આવે. અહીંયા રેખાને દિકોસાઇન એટલે કોણ? તો આ બી સદિશ છે ને, બી સદિશ જે ખૂણા બનાવે ને એ સેમ ખૂણા કોણ બનાવે? રેખા એલ બનાવે. એલનું જમણા કંઈ પણ વસ્તુ જોતી હોય તો એની દિશા જે હોય ને એની સાથે તમારે પ્રક્રિયા કરવાની. દિશા એટલે એક પ્રકારનો સદિશ સદિશ થઈ ગયો. એટલે દિશામાં હોય અથવા એને સમાંતર હોય તો કોઈ પણ ને એને શું કહેવામાં આવે છે? આ બધી એની દિશાઓ જ થઈ ગઈ. આ બધી દિશાઓ છે. રેખાને સમાંતર હોય અથવા રેખાને સમરેખ હોય એવા કોઈ પણ સદિશને શું કહેવામાં આવે છે? રેખાની દિશા તરીકે ઓળખવામાં આવે છે. અને એ દિશાયુક્ત જે સદિશ છે એને અક્ષ સાથે જે ખૂણા બનાવેલા હોય એ ખૂણાને દિક ખૂણાઓ કહેવાય. ધારો કે આલ્ફા બીટાની ગેમા હોય તો કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમાને રેખાની દિકોસાઇન કહે છે. થોડુંક વધારે ભારપૂર્વક ભણાવવું પડે છે, કારણ કે પ્રોબ્લેમ્સ ના થાય, થિયરી આવડતી હોય તો જ દાખલાઓ વ્યવસ્થિત તમે સમજી શકો છો. એટલે રેખાઓની દિકોસાઇન થઈ ગઈ. દિકોસાઇન આપણે કેમ મેળવતા? કોઈ પણ સદિશની દિકોસાઇન મેળવવી હોય ને તો એ સદિશમાં આપણે એકમ સદિશ મેળવતા, અને એકમ સદિશ મળી જાય ને પછી એના જે અદિશ ઘટકો હોય એને આપણે દિકોસાઇન કહેતા. એટલે કોઈ પણ સદિશ તમને આપ્યો હોય, માનો કે એ સદિશ છે એનો એકમ સદિશ મેળવતા આપણે તમને ખબર હોય તો એક્સ વનના છેદમાં મોડ ઓફ એ, વાય વનના એક્સ વાયના છેદમાં મોડ ઓફ એ અને ઝેડના છેદમાં પછી રેખાને એલએમએન વડે પણ દર્શાવવામાં આવે છે. તો આને દિકોસાઇન કહેવામાં આવે છે. અને જો તમે રેખાના દિકોસાઇન કહેવામાં આવે, દિકોસાઇનને કોઈ સંખ્યા વડે ગુણી દેવામાં આવે, મતલબ કે એના માન વડે ગુણી દેવામાં આવે, તેને દિક ગુણોત્તર કહીએ છીએ આપણે. એટલે આપણે માનો કે એમ એલ એલ સોરી કે એલ એલ એમ એન ને એલ એમ એલ કે એમ કે એમ અને કે એમ ને રેખાના દિક ગુણોત્તર કહે છે. કે એમ કે એમ અને કે એમ ને રેખાના દિક ગુણોત્તર કહે છે. શું કહેવામાં આવે છે? દિક ગુણોત્તર કહેવામાં આવે છે. આવી રીતે કોઈ પણ સદિશ હોય એક અને એકમ સદિશને માનો કે તમે કોઈ સંખ્યા વડે ગુણી નાખો છો તો એ શું થઈ ગયા? એના દિક ગુણોત્તર થઈ ગયા. એટલે આને આમ પણ લખી શકાય કે કોસ આલ્ફા કે કોસ બીટા કે કોસ ગેમા રેખાના દિક ગુણોત્તર કહે છે. આપણે ભણી ગયા હતા કોઈ પણ સદિશ હોય એના અદિશ ઘટકોને દિક ગુણોત્તર કહેવાય, એના એકમ સદિશના અદિશ ઘટકોને દિકોસાઇન કહેવામાં આવે છે. રેડી? આ ખાસ ધ્યાન રાખજો, આ રેખા વિશેની બેઝિક માહિતી છે. હવે માનો કે કોઈ રેખા છે, રેડી, એ બે બિંદુમાંથી પસાર થાય છે. હવે આ રેખા છે એલએમ, રેડી, આ રેખા છે, આ રેખા છે ને એ બે બિંદુમાંથી પસાર થાય છે. ધારો કે પી બિંદુ છે એક્સ વન વાય વન અને ઝેડ વન. અને ક્યુ બિંદુ આપ્યું છે એક્સ ટુ
વાય ટુ અને ઝેડ ટુ આ બે બિંદુમાંથી પસાર થાય છે રેખા. રેડી? હવે બે બિંદુમાંથી તમારી રેખા પસાર થાય છે તો માનો કે આ આપણે પી ક્યુ સદિશ મેળવીએ. રેડી? એ શું થાય તો કે એક્સ ટુ માઇનસ એક્સ વન આઈ કેરેટ અથવા એક્સ વન માઇનસ એક્સ ટુ પણ કરી શકો, એવું જરૂરી નથી. આ તો પી ક્યુ સદિશ લીધું એટલે ક્યુ માંથી પી બાદ કરવું પડે. વાય ટુ માઇનસ વાય વન નો સ્ક્વેર, સોરી વાય ટુ માઇનસ વાય વન જે કેરેટ પ્લસ ઝેડ ટુ માઇનસ ઝેડ વન કે કેરેટ. આ પી ક્યુ સદિશ થઈ. રેખા કોઈ પણ બે બિંદુમાંથી પસાર થતી હોય ને તો એ બે બિંદુની બાદબાકી કરો એટલે સદિશ બને. એ સદિશને પણ રેખાની દિશા કહેવાય. આ રીતે પણ નક્કી થાય. અથવા બીજો કોઈ સદિશ આપેલો હોય એની દિશા નક્કી કરો, એ પણ શું થાય રેખાની દિશા જ. ઓકે, તો આ સદિશ થઈ ગયું. આપણે સદિશ સાથે એની રેખા સાથે કોઈ પ્રક્રિયા નથી કરવાની, રેખાના સમીકરણ સાથે. રેખાની દિશા છે એની સાથે બધી ક્રિયાઓ કરવાની છે તમારે. આ પી ક્યુ છે એ રેખાની દિશા થઈ ગઈ. હવે આ સદિશ છે એની આપણે હું લંબાઈ મેળવી લઉં એટલે એનું માનાંક મેળવી લઉં. રેડી? માનાંક મેળવશો એટલે શું થશે, અંડર રૂટ એક્સ વન માઇનસ એક્સ એક્સ ટુ માઇનસ એક્સ વન નો સ્ક્વેર વાય ટુ માઇનસ વાય વન નો સ્ક્વેર ઝેડ ટુ માઇનસ ઝેડ વન નો સ્ક્વેર. આ શું થઈ ગયું, એકમ સદિશ, સોરી સદિશનું માન થઈ ગયું. હવે આપણે એની ભાગાકાર કરો છો. રેડી? હવે શું કરું છું, આનો આપણે એકમ સદિશ મેળવીએ એટલે શું થાય, એક્સ ટુ માઇનસ એક્સ વન છે એના છેદમાં હું મોડ ઓફ પી ક્યુ, વાય ટુ માઇનસ વાય વન છે એના છેદમાં મોડ ઓફ પી ક્યુ, અને ઝેડ ટુ માઇનસ ઝેડ વન છે સદિશના છેદમાં સદિશનું માન મૂકી દીધું છે અને એ જે ગુણોત્તર આવે છે ને પી ઓફ એક્સ વન વાય વન ઝેડ વન અને ક્યુ ઓફ એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ બિંદુમાંથી પસાર થતી રેખાની કોસાઇન કહે છે. શું કહેવામાં આવે છે, રેખાની કોસાઇન કહેવામાં આવે છે. અને એક્સ ટુ માઇનસ એક્સ વન વાય ટુ માઇનસ વાય વન ઝેડ ટુ માઇનસ ઝેડ વન ને શું કહેવામાં આવે છે, આને શું કહેવામાં આવે, એક્સ ટુ માઇનસ એક્સ વન વાય ટુ માઇનસ વાય વન ને ઝેડ ટુ માઇનસ ઝેડ વન ને રેખાના અથવા રેખાનો દ્વિક ગુણોત્તર કહેવામાં આવે છે. એવું નથી કે એક્સ ટુ માઇનસ એક્સ વન જ કેવું, એક્સ વન માઇનસ એક્સ ટુ વાય વન માઇનસ વાય ટુ ઝેડ વન માઇનસ ઝેડ ટુ તો ક્યુ પી દિશા થઈ જાય. રેડી? એટલે આ રીતે આવી રીતે તમે લખી શકો છો. રેડી? એટલે આટલું લખી લ્યો, આટલું લખી લ્યો અને આપણા અગિયાર પોઈન્ટ એક છે એમાં આવી જ વસ્તુઓ તમારે આવશે. રેડી? હવે ધારો કે કોઈ સદિશ છે. રેડી? એ એક્સ સદિશ છે, એ છે એ આઈ કેરેટ, બી જે કેરેટ, સી કે કેરેટ છે. રેડી? આ સદિશ થઈ ગઈ. એ બી સી ને શું કહેવામાં આવે છે, સદિશના દિક ગુણોત્તર કહેવાય. અને કોસાઇન છે ને આપણે એલિમેન્ટ કહીએ છીએ. રેડી? અને એક્સની એક્સની ડિકોસાઇન છે ધારો કે એલિમેન્ટ છે. એલિમેન્ટ કઈ રીતે મળે છે તમને, સદિશના છેદમાં સદિશનું માન એટલે એલ કઈ રીતે એવું હોય, એલ ઇઝ ઇક્વલ ટુ શું હોય, એના છેદમાં સદિશનું માન હોય, એમ કઈ રીતના એવું હોય, બીના છેદમાં સદિશનું માન હોય અને એન કઈ રીતે એવું હોય, સીના છેદમાં સદિશનું માન હોય. આ રીતે પણ તમે મેળવી શકો છો. એટલે કોઈ પણ સદિશની ડિકોસાઇન દિક ગુણોત્તર એબીસીને દિક ગુણોત્તર કહેવાય. રેડી? અને એલિમેન્ટ છે એની ડિકોસાઇન હોય તેની વચ્ચેનો સંબંધ શું છે, આ રીતે છે. એ બરાબર શું હોય તો કે મોડ ઓફ એક્સ ઇન્ટુ એલ, મેં તમને કીધું ને આ રીતે કે એલ કે એમ અને કે એન
રેખાના અધિક ગુણોત્તર કહેવામાં આવે છે, એટલે સદિશ સાથે જ આપણે ક્રિયાઓ કરવાની થશે. ઓકે ચલો લખી લઈએ. પેલો દાખલો છે, જો કોઈ રેખા એક્સ અક્ષની વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશા સાથે અનુક્રમે 90, 135 અને 45 અંશના ખૂણે બને તો તેને દિકો સાઇન થાય. અક્ષોની ધન દિશા સાથેના ખૂણા આપ્યા છે પેલા દાખલામાં, એટલે આલ્ફા આપ્યો છે 90 ડિગ્રી, બીટા આપ્યું છે 135 ડિગ્રી અને ગેમા આપ્યો છે 45 ડિગ્રી. ઓકે, તો રેખાની દિકોસાઇન મેળવો. દિકોસાઇન એટલે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા તમારે મેળવવાનું છે. રેડી, ધારો કે બીજું શું હોય, રેખાની ધારો કે રેખાની દિકોસાઇન એલ એમ અને એન છે, માટે એલ ઇઝ ઇક્વલ ટુ કોસ 90 ડિગ્રી એટલે 0 થાય કોસ 90, એટલે એમ એમ એટલે કોસ 135 ડિગ્રી, કોસ 135 એટલે કોસ 180 માંથી 45 કાઢ નાખો ને, 45 કરો ચાલે, 180 માંથી 45 નીકળી જાય, 135 આવી ગઈ, 180 છે વિધેયનમ, એટલે કોસ પાઈ માઇનસ થીટા એટલે માઇનસ કોસ 45 થાય, માઇનસ કોસ 45 એટલે 1/√2 થાય એમ ની કિંમત. અને એવી રીતે એમ એટલે કોસ 45 ડિગ્રી થાય, માટે એમ કોસ 45 એટલે 1/√2 થશે. એલ એમ અને એન મળી ગયા, માટે રેખાની દિકોસાઇન 0 માઇનસ 1/√2 અને 1/√2 છે. આ રીતે લખી લઈએ. બીજો, યામાક્ષ સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખાની દિકોસાઇન શોધો. આપણે આગળ આવી ગયું, આ યામાક્ષ સાથે સમાન માપનો ખૂણા બનાવતી રેખા સદિશની દિકોસાઇન 1/+/√3 +/-1/√3 એવું આવી ગયું છે. બીજો દાખલો, ધારો કે રેખા યામાક્ષો સાથે આલ્ફા બીટા અને ગેમા ખૂણા બનાવે છે, માટે રેખાની દિકોસાઇન કોસ આલ્ફા
કોસ બીટા અને કોસ ગેમા થશે. રેડી? હવે કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. આપણે એ પૂછે શું તો કે કોસ આલ્ફા આલ્ફા બીટા ગેમા સરખા છે એટલે કોસ સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા કોસ સ્ક્વેર ગેમા સરખા થશે એટલે 3 વખત કોસ સ્ક્વેર આલ્ફા થશે 1. કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/3 માટે કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ +1 -1/√3 માટે કોસ આલ્ફા બરાબર કોસ બીટા બરાબર કોસ ગેમા +1 -1/√3 થશે. માટે યામાક્ષો સાથે સમાન માપના ખૂણાઓ બનાવતી રેખાની કોસાઇન +1 -1/√3 +1 -1/√3 +1 -1/√3 છે. આ સાબિત થઈ છે. જોઈ લખી એના પછી ત્રીજો તાર. જો રેખાના દિક ગુણોત્તર -18, 12 અને 4 હોય રેખાના દિક ગુણોત્તર શું આપ્યા છે -18, 12 અને -4 -4 છે. રેડી? તો તેની દિકોસાઇન તમારે મેળવવાની છે. શું મેળવવાનું છે? -18, -12 અને -4 છે એવું આપણે ધારી લઈએ. તથા રેખાની અથવા તમે જોવા જાઓ તો એનો ગુણોત્તર છે ને આવી રીતના હોય. આપણે ભણી ગયા, માનો કે એલ છે ને, એલ એ શું હોય? એનું એક્સીએમ છેદમાં સદિશ નું માન. એ માન અહીંયા લઈ આવો ને તો એલ અહીંયા આવી. એટલે રેખાના ગુણોત્તર ને આપણે એબીસી કહીએ અને એની દિક કોસાઇન નો જે ભાગાકાર છે ને એ હંમેશા અચળ રહેતો હોય. રેડી? કીધું તું તમને એલિમેન્ટ છે એને કે વડે ગુણી નાખો ને એટલે દિક ગુણોત્તર થઈ જાય અને આપણે એબીસી કહી દઈએ. માનો કે આ એ છે, આ બી છે, આ સી છે. ફેરફાર થઈ જાય એટલે ગુણોત્તર અચળ હોય કારણ કે બે સમાંતર હોય છે, બે સદિશો. આ રીતે લખી શકાય. હવે એબીસી ની કિંમત પરથી તો આપણે એને આવી રીતે લખી શકીએ. માટે એ બરાબર કે એલ, બી બરાબર કે એમ અને સી બરાબર કે એમ થશે. હવે કે તમારે મેળવવો પડશે. કે કઈ રીતે મળશે? આના કરતા એક કામ કરીએ. એલિમેન્ટ મળી ગયું. ઓકે, હવે આ સદિશ છે ને, દિક ગુણોત્તર તમને મળી ગયા. હવે હું શું કરું છું? દિક ગુણોત્તર આપ્યા છે ને તો આજે રેખાના દિક ગુણોત્તર મળી ગયા. હવે એબીસી જે માનો કે કોઈ દિક સદિશના દિક ગુણોત્તર હોય તો એને આપણે એકમ સદિશ મેળવી લઈએ. માનો કે
બરોબર છે, એકમ સદિશ મેળવવું એટલે પેલા આપણે સદિશ મેળવી લેતા રેડી. સદિશ શું થશે? આ સદિશ જોવા જાવ તમે, એબીસી આપેલા છે ને ઘટકો, હવે એ સદિશનું માન મેળવવા જાવ ને, માન એટલે એ શું થાય, અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર થાય રેડી. એટલે એન જોતું હોય ને, એન એ શું હોય, એના છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. એમ છે એ શું હોય, બીના છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર હોય, અને એમ છે એ શું હોય, સીના છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. રેડી, માટે એલ તમને મળી જશે માઇનસ 18ના છેદમાં એક્સ ઘટકના છેદમાં માન એટલે કોસ આલ્ફા, વાય ઘટકના છેદમાં માન કોસ બીટા, ઝેડ ઘટકના છેદમાં માન એટલે કોસ કેવા મળે. અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેરની કિંમત અહીં પહેલાં આપણે મેળવી લઈએ, એટલે 18નો વર્ગ વત્તા 12નો વર્ગ અને વત્તા 4નો વર્ગ થશે. ચોવીસ અને 4નો વર્ગ 16 એનો સરવાળો કરશો એટલે 484 થશે. માઇનસ 18 484 નું વર્ગમૂળ છે 22 થાય છે, મેં જોયું આની કિંમત મળી માઇનસ 18 ના છેદમાં 22, એટલે આમ જોવા જાઓ તો 9 2 18 11 2 22 માઇનસ 9 ના છેદમાં 11 મળ્યા. કોની કિંમત મળી? એલની કિંમત. નીચેના નું વર્ગમૂળ આપણે ખબર પડી ગઈ 22 મળે છે. હવે અહીં જુઓ એમ બી એટલે કેટલા, તો કે 12, 12 ના છેદમાં 22 એટલે 6 2 12 11 2 22 એમની કિંમત 11, 6 ના છેદમાં 11 એમ માઇનસ 4 ના છેદમાં 22 માઇનસ 2 ના છેદમાં માઇનસ 2 ના છેદમાં એટલે રેખાની દિકો સાઇન માઇનસ 9 ના છેદમાં 11, 6 ના છેદમાં 11 અને માઇનસ 2 ના છેદમાં લખી દો. ચાલો અહીંયા સુધી રાખીએ છીએ 3 દાખલા હોમવર્કમાં એકવાર અને થિયરી જે લખાવી છે ફેરબુકમાં હોમવર્કમાં એકવાર, આ પણ હોમવર્કમાં એકવાર અને ફેરબુકમાં એકવાર. રેડી, નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે મળીએ. થેન્ક યુ.